પલસાણ અને ગામડાઓમાં પણ હાલ અનાજ માટે શ્રમજીવીઓ વલખા મારી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા અનાજ આપવામાં આવતા મોટી સંખ્યામાં લોકો અનાજ માટે ઉમટી પડ્યા હતા. ચોથા તબક્કાના લોકડાઉન બાદ પણ ગામડાઓમાં વસતા શ્રમિકોની હાલત અનાજ માટે કફોડી બની છે, ત્યારે પલસાણાના ચલથાન ગામમાં એક પોલીસ કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા ચલથાન ગામમાં આવશ્યક સેવા સિવાય બે દિવસ માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું હતું. જો કે આજ રોજ ફરીથી સ્કૂલ ખાતે સરકાર દ્વારા આપવામાં આવતા અનાજનું વિતરણ થતા ચલથાન ગામમાં રહેતા શ્રમિકોની મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જો કે એક તરફ ધમધમતો તાપ અને બીજી તરફ અનાજ માટે પાણી વગર બેસી રહેલા શ્રમિકો અનાજ લેવા માટે તાપમાં બેસવા મજબૂર બન્યા હતા, તો બીજી તરફ પંચાયતના સરપંચ તેમજ તલાટી સ્થળ ઉપર હાજર રહ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં શ્રમિકો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાતા કડોદરા પોલીસ કર્મીઓએ તેમજ મહિલા પોલીસ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા વિનંતીઓ કરવામાં આવી હતી. ત્યારે ધગધગતા તાપમાં શ્રમિકોનો કલાકો સુધી લાઇનમાં ઉભા રહી અનાજ લેવા માટે ઉમટી પડ્યા હતા. હેમલતાબેન સરદભાઈ રાઠોડ. આપનો વડો સરપસી ચલથાણ ગ્રામના. આજે જે અન્નપૂર્ણા યોજના હેઠળ જે અનાજ વિતરણ કરવા એમાં કઈ કઈ વસ્તુઓ આપવામાં આવી રહી છે? અમે ચલથાણ ગ્રામમાં જે અનાજ વિતરણ જે જરૂરતમંદોને ચોખા, ઘઉં, મીઠું, ચરા અને ખાંડ આપવામાં આવશે. આનો સર્વે આપણે કઈ રીતે હાથ ધર્યો હતો? એમાં અમે સરકાર તરફથી કહેવામાં આવ્યું કે જે જરૂરતમંદોને અનાજનું વિતરણ આપવાનું છે એમના નામ બનાવી અને એમનું જરૂર પડે તે પ્રમાણે અનાજનું વિતરણ કરવામાં આવશે. આજે અનાજ આપવામાં આવી રહ્યું છે એમાં એપીએલ અને બીપીએલ કાર્ડ સિવાયના? હા, ના, એની પાસે બીપીએલ કાર્ડ, એપીએલ કાર્ડ કંઈ નથી. એમના કાર્ડ વગરના વ્યક્તિને અનાજ વિતરણ કરવામાં આવે છે. આધાર પુરાવા લેવામાં આવી રહ્યા છે? એમના આધાર કાર્ડ લેવામાં આવી રહ્યા છે. કેટલા લોકોને આપવામાં આવ્યું? અમે આશરે અંદાજે અમારો વસ્તી પ્રમાણે ઘણા લોકોને વિતરણ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા આપવામાં આવેલ અન્ન બ્રહ્મા યોજના થકી અનાજ માટે ફક્ત આધાર કાર્ડ ઉપર જ પંચાયત દ્વારા અનાજ આપવામાં આવતું હતું. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ.